આજરોજ ગુજરાતથી મધ્યપ્રદેશને જોડતો નેશનલ નંબરના હાઈવે પર આજથી 1.5 વર્ષ પહેલાં એ પુલના પાયા જમીનની અંદર નદીની અંદર બેસી જવાના કારણે જ્યારે એ ડાયવર્જન બનાવવા માટે સરકારને 1 વર્ષથી પણ વધારે સમય લાગી ગયો હતો અને એ ડાયવર્જન 25 થી 30 કિલોમીટર બધાને ફરીને જવા માટેનો ફેરાવો કરતો, ત્યાર પછી જ્યારે અહીંયા 30-30 વર્ષથી ગુજરાતની અંદર સરકાર હોય, 10 થી 12 વર્ષ કેન્દ્રની અંદર સરકાર હોય, ત્યારે પણ આ લોકો નવો બ્રિજ બનાવવાની જગ્યાએ એમને કમાવવા માટે, સરકારને કમાવવા માટે, સરકારના અધિકારીઓને કમાવવા માટે જ્યારે આ 2 કરોડ 40 લાખનું ડાયવર્જન બનાવી અને જે પૈસાનો બગાડ કર્યો છે અને એ પૈસા આજે સૌ જોઈ રહ્યા છે કે પૈસા બિલકુલ પાણીની અંદર એનો બગાડ થયો છે, પાણીની જેમ વેરાઈ રહ્યા છે, જ્યારે એમને એ ખબર નહીં કે આ પૈસા કોના છે, આ પ્રજાના ટેક્સના પૈસાનો આ રીતે દુરુપયોગ જો સરકાર કરતી હોય તો એમને વહીવટ કરતાં શીખવું જોઈએ. કારણ કે આ જ્યારે 1 વર્ષ બ્રિજના પાયા બેસે જ્યારે 1 વર્ષ થયું, એના પછી ડાયવર્જન બનાવ્યું અને ડાયવર્જનના 2-3 મહિનાની અંદર આ ડાયવર્જન પણ જ્યારે તૂટી જતું હોય, આ ડાયવર્જન પાણીની અંદર ધોવાઈ જતું હોય, તો આ 100% સરકારે આ 2.5 કરોડ રૂપિયાનો બગાડ કર્યો છે. ત્યારે અમારી વિનંતી છે કે હવે પછીથી જ્યારે ડાયવર્જનનો ખર્ચો કરવાને બદલે જે આ બ્રિજ છે એને તાત્કાલિક તોડી અને નવો બ્રિજ તાત્કાલિક યુદ્ધના ધોરણે બનાવે તો એ બની શકે એમ છે. કારણ કે આ રીતે જો ફરી પણ ડાયવર્જન બનાવશે ત્યારે પણ એનો દુરુપયોગ જ પૈસાનો થશે અને જે આ 25 થી 30 કિલોમીટરનું જે ઘેરાવો ફરીને જવાનો છે એની અંદર જ્યારે 1 થી 1.5 ફૂટના જે ખાડા છે ત્યારે એ લોકો ખાડા નહીં પૂરી શકતા. જ્યારે આવા નકલી ડાયવર્જનો બનાવી અને પૈસાની કમાણી કરે છે ત્યારે સરકારને એ જોવાનું રહ્યું કે સરકારને હવે દેખાતું નહીં કે કંઈ ખબર નહીં પડતી કે આવી રીતે લોકોના ટેક્સના પૈસા આવેલાનો બગાડ કરે છે, તો આ તાત્કાલિક યુદ્ધના ધોરણે આ નવો બ્રિજ બનાવે એવી અમારી માંગણી છે. અગાઉ પણ અમે નેતાઓને, કર્મચારીઓને, જે તે વિભાગના અધિકારીઓને પણ ઘણા વખત રજૂઆત કરી, કોઈ છતાં પણ એમને હા હા કરી અને આવી રીતે ડાયવર્જનો બનાવી અને પૈસાનો બગાડ કરી રહી છે.
અરે હું ત્યાં સ્થળ પર છું અને આ સંદર્ભે તાત્કાલિક તમારા લોકોને ડાયવર્ઝન આપવું પડશે. કેવી રીતે આપવું કે શું કરવું એ તમારે વિચારવું પડશે. એકબીજા રાજ્યને જોડતો રસ્તો છે. અહીંયા લગભગ છે ને 1000 કરતાં વધારે લોકો મારી વચ્ચે ઉપસ્થિત છે. એટલે આપણે તાત્કાલિક જે કંઈ કરવાનું હોય એ કરાવો, વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાડો. કેમ કે છે ને આ તો એકબીજા રાજ્યને જોડતો રસ્તો છે. અને પેલી દરખાસ્ત આપણી કેટલે પહોંચી છે? મેં આવતા મંગળવાર બુધવારે દિલ્હી જાઉં. એ મને કોપી તમને મેં તે દિવસે કીધી હતી, કોપી મને હજી મળી નથી. સારું સારું. અને તમે આને તાત્કાલિક કોઈને નિરીક્ષણ કરવા